નમસ્કાર મિત્રો આપનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે અમારી ડેઈલી કરંટ અફેર્સની યુટ્યુબ ચેનલ પર આજે તેર એપ્રિલ બે હજાર વીસમાં ડેલી કરંટ અફેર્સમાં જે અગત્યના પ્રશ્નો બને છે તેની આપણે ચર્ચા કરવાના છીએ તો ચર્ચાને શરૂ કરીએ તેની પહેલાં આપે અમારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરો અને સાથે જ બાજુમાં જે બેલનો આઈકોન છે તેને પણ ટચ કરો જેથી કરીને અમે કોઈપણ વિડીયો મૂકીએ તો તેના નોટિફિકેશન તમને સૌપ્રથમ મળી રહે સાથે જ મિત્રો વિડીયોઝ ગમે તો લાઈક અને તમારા મિત્રો તેમજ સ્વજનો સાથે શેર જરૂર કરશો જેથી કરીને આ વિડીયોઝનો લાભ તેમને પણ મળી રહે તો ચાલો મિત્રો શરૂ કરીએ તેર એપ્રિલ બે હજાર વીસના ડેલી કરંટ અફેર્સના અગત્યના પ્રશ્નો પ્રશ્ન એક હાલમાં જ કઈ સંસ્થાએ ઓછી કિંમતના પીપી વિકસિત કર્યા તો તે છે આઈઆઈટી કાનપુર ઉત્તર પ્રદેશ રાજધાની લખનઉ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ રાજ્યપાલ આનંદીબેન પટેલ વિધાનસભાની બેઠકો ચારસો ચાર લોકસભાની બેઠકો એસી રાજ્યસભાની બેઠકો એકત્રીસ અને સ્થાપના વર્ષ છે છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો પચાસ પ્રશ્ન બે હાલમાં જ કયા રાજ્યની સરકારે પોતાના એકસો તેત્રીસ સ્થળોને રેડ ઝોન જાહેર કર્યા તો તે છે આંધ્રપ્રદેશ રાજ્ય સરકાર આંધ્રપ્રદેશ રાજધાની હૈદરાબાદ મુખ્યમંત્રી જગનમોહન રેડ્ડી રાજ્યપાલ વિશ્વભૂષણ હરિચંદન વિધાનસભાની બેઠકો એકસો પંચોતેર લોકસભાની બેઠકો પચીસ રાજ્યસભાની બેઠકો અગિયાર અને સ્થાપના વર્ષ છે એક નવેમ્બર ઓગણીસો છપ્પન પ્રશ્ન હાલમાં કયા રાજ્યના એક ખેડૂતે બાયોફોર્ટીફાઈડ ગાજર વિકસિત કર્યા તો તે ખેડૂત છે ગુજરાતના આ ગાજરનું નામ સ્થાનિક નામ મધુવન ગાજર રાખવામાં આવ્યું છે ગુજરાત રાજધાની ગાંધીનગર મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી રાજ્યપાલ આચાર્ય દેવવ્રત વિધાનસભાની બેઠકો એકસો બ્યાસી લોકસભાની બેઠકો છવ્વીસ રાજ્યસભાની બેઠકો અગિયાર ને સ્થાપના વર્ષ છે એક નવેમ્બર ઓગણીસો છપ્પન પ્રશ્ન ચાર હાલમાં જ કયા રાજ્યની સરકારે આગામી રવિ ખરીદ સિઝન દરમિયાન ખેડૂતો માટે ટોલ ફ્રી હેલ્પલાઇન નંબર એક આઠ ડબલ જીરો એક આઠ જીરો બે જીરો છ જીરો સ્થાપિત કર્યા તો તે રાજ્ય સરકાર છે હરિયાણા રાજ્ય સરકાર હરિયાણા રાજધાની ચંડીગઢ મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટર રાજ્યપાલ સત્યદેવ નારાયણ આર્ય વિધાનસભાની બેઠકો નેવું લોકસભાની બેઠકો દસ રાજ્યસભાની બેઠકો પાંચ અને સ્થાપના વર્ષ છે એક નવેમ્બર ઓગણીસો છાસઠ પ્રશ્ન પાંચ હાલમાં જ ભારત સરકારે કયા દેશને એક લાખ ટન ઘઉં નિકાસ કરવાની જાહેરાત કરી તો અફઘાનિસ્તાન છે દેશ કે જેને ભારત એક લાખ ટન ઘઉં આપશે અફઘાનિસ્તાન પાટનગર કાબુલ રાષ્ટ્રપતિ અશરફ ઘની ચલણ છે અફઘાની અફઘાન ભારત પાટનગર નવી દિલ્હી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ચરણ છે રૂપિયો પ્રશ્ન છ હાલમાં જ કોરોના વાયરસના કારણે એક મહિના માટે આપાતકાળ લાગુ કરનાર પ્રથમ દેશ કયો બન્યો તો તે દેશ છે જાપાન જાપાન પાટનગર ટોક્યો પ્રધાનમંત્રી સિંજો આબે અને ચરણ છે ઈએન પ્રશ્ન સાત હાલમાં જ કઈ બેંકે ડિજિટલ બેન્કિંગ પ્લેટફોર્મ ડીજીન લોન્ચ કરી તો તે છે જન સ્મોલ ફાઇનાન્સ બેંક આ સ્મોલ ફાઇનાન્સ બેંકની સ્થાપના બે હજાર છ માં મુખ્ય મથક બેંગલુરુમાં એમડી અને સી ઓ છે અજય કનવલ પ્રશ્ન આઠ કયા ભારતીયને આઈએમએફ માં સલાહકાર સમૂહમાં સામેલ કરવામાં આવ્યા તો તે છે ભારતીય રિઝર્વ બેંકના પૂર્વ ગવર્નર રઘુરામ રાજન આઈએમએફ ઇન્ટરનેશનલ મોનિટરી ફંડ સ્થાપના ઓગણીસો ચુમ્માળીસમાં એમડી ક્રિસ્ટિના જોર્જીવા મુખ્ય મથક વોશિંગ્ટન ડીસીમાં ચીફ ઇકોનોમિસ્ટ છે ગીતા ગોપીનાથ પ્રશ્ન નવ ફિફા દ્વારા જાહેર નવી રેન્કિંગમાં ભારત કયા સ્થાને છે તો ભારત એકસો આઠમા સ્થાને છે આ રેન્કિંગમાં પ્રથમ સ્થાને બેલ્જિયમ બીજા સ્થાને ફ્રાન્સ અને ત્રીજા સ્થાને બ્રાઝિલ ફીફાનું મુખ્ય મથક ઝુરિક સ્વિટરલેન્ડમાં આવેલું છે અને અધ્યક્ષ છે જિયાની ઇન્ફેન્ટિનો પ્રશ્ન દસ હાલમાં જ કયા કેન્દ્રશાસિત પ્રદેશે કોવિડ નાઇન્ટીન માટે નાડી મોબાઈલ એપ લોન્ચ કરી તો તે છે પોન્ડિચેરી પ્રશ્ન હાલમાં કોણે પોતાના કર્મચારીઓ માટે કોવિડ નાઇન્ટીન પરીક્ષણ કરવા માટે પ્રયોગશાળા બનાવવાની જાહેરાત કરી તો તે છે અમેઝોન અમેઝોનની સ્થાપના ઓગણીસો માં મુખ્ય મથક વોશિંગ્ટનમાં સ્થાપક છે જેફ બેજોસ અને સી છે જેફ બેજોસ પ્રશ્ન બાર હાલમાં જ આંતરરાષ્ટ્રીય માનવ અંતરિક્ષ ઉડાન દિવસ ક્યારે ઉજવવામાં આવ્યું તો આ દિવસ ઉજવવામાં આવે છે બાર એપ્રિલના રોજ પ્રશ્ન તેર ગોલ્ડમેન સેક્સે નાણાકીય વર્ષ બે હજાર વીસ એકવીસ માટે ભારતના વિકાસ દરનું અનુમાન કેટલું કર્યું તો તે ઘટાડીને કર્યું છે એક પોઈન્ટ છ ટકા ગોલ્ડમેન સેક્સની સ્થાપના અઢારસો ઓગણસિત્તેરમાં મુખ્ય મથક ન્યુયોર્કમાં ચેરમેન છે ડેવિડ એમ સોલોમેન પ્રશ્ન ચૌદ નવ એપ્રિલ બે હજાર ના રોજ કઈ સંસ્થા દ્વારા પ્લે સંસ્થા ડે ઉજવવામાં વાડા વર્લ્ડ એન્ટી ડોપિંગ એજન્સી સ્થાપના ઓગણીસો માં મુખ્ય મથક મોન્ટ્રીયલ અધ્યક્ષ છે વિટોલ્ડ બાંકા પ્રશ્ન પંદર એ યુ સ્મોલ ફાઇનાન્સ બેંકના નોન એક્ઝિક્યુટિવ ચેરમેન કોને નિયુક્ત કરવામાં આવ્યા તો નિયુક્ત કરવામાં આવ્યા છે આર વી શર્માને આ બેંકની સ્થાપના ઓગણીસો છન્નુંમાં મુખ્ય મથક જયપુરમાં એમડી અને સીઈઓ છે સંજય અગ્રવાલ થેન્ક્સ ફોર વોચિંગ વિડીયોઝને લાઇક અને શેર કરો તેમજ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો આગળના વિડીયોઝ જોવા માટે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આગળના વિડીયોઝની લિંક્સ આપેલી છે ત્યાં જઈને તમે આગળના વિડીયો જોઈ શકો છો તેમજ અત્યારે તમારી સ્ક્રીન ઉપર જે વિન્ડોઝ દેખાઈ રહી છે તે વિન્ડોઝને ટચ કરવાથી પણ તમે આગળના વિડીયો જોઈ શકો છો અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી શકો છો તો ને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો મિત્રો થેન્ક યુ વેરી મચ